હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11 નો કોમર્સ નો અતિ મહત્વનો સબ્જેક્ટ સેક્રેટરીયલ ઓફ પ્રેક્ટિસ એટલે કે વાણિજ્ય પત્ર વ્યવહારની અંદર એક પાર્ટ ઓલરેડી અપલોડ કરી દીધેલો છે, તો બીજા પાર્ટની અંદર આપણે જોવાના છીએ. પણ એ પહેલાં થોડુંક ક્વિક રિવિઝન કરી લઈએ, જેની અંદર આપણે 8 નંબર પહેલો શરૂ કરેલો હતો ધોરણ 11 ની અંદર, કે માહિતી સંચાર અને તેનો અર્થ અને તેની પદ્ધતિઓ એટલે કે મીનિંગ ઓફ કમ્યુનિકેશન એન્ડ ઇટ્સ મેથડ, કઈ પ્રકારનું ઇફેક્ટેબલ કમ્યુનિકેશન હોવું જોઈએ તમારું પત્ર વ્યવહારની અંદર, કઈ રીતે તમારી ઇફેક્ટેબલ કમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ જેના કારણે સામેવાળા પ્રોપર રીતે સમજી શકે, તો આના વિશે આપણે ડિટેલમાં માહિતી લીધેલી હતી. આ આપણે બધા જ ટોપિક વિશે રૂબરૂ વાત કરવાના હતા, તેના વિશે પણ મેં તમને લોકોને જાણકારી આપેલી હતી. એના સિવાય માહિતી સંચારની પ્રક્રિયા જે છે એ કઈ કઈ શબ્દ ઉપરથી લેવામાં આવેલી છે, તો કે કમ્યુનિકેર નામના વર્ડ ઉપરથી લેવામાં આવેલી છે, જે લેટિન ભાષાનો શબ્દ છે, જે અંગ્રેજીમાં જેને કમ્યુનિકેશન તરીકે ઓળખવામાં આવે છે. માહિતી સંચારની વ્યાખ્યા વિશે આપણે સમજેલા હતા. એના સિવાય બોલનાર કોને કહેવાય, રજૂઆત, સંદેશાની માહિતી, માધ્યમ, સંદેશાની પ્રાપ્તિ, તેની સમજણ, સાંભળનાર અને પ્રતિભાવ. પ્રતિભાવ એટલે કે ફીડબેક, જે પ્રોપર આપણને જો વ્યવસ્થિત રીતે ફીડબેક મળે છે તો આપણી જે કમ્યુનિકેશનની જે પણ પદ્ધતિ છે, માહિતી સંચારની જે કંઈ પણ પદ્ધતિ છે એ પ્રોપર રીતે ફૂલફિલ થઈ હોય તેવું માની શકાય. ઓકે, ત્યારબાદ આપણે લાસ્ટમાં આ કોષ્ટક સમજેલા હતા, બોલનાર, રજૂઆત કરનાર, સંદેશો અને માહિતી, માધ્યમ, સંદેશાની પ્રાપ્તિ અને તેની સમજણ, અને સાંભળનાર, અને છેલ્લે સાંભળનાર જે છે એ વ્યક્તિ શું આપશે, પ્રતિભાવ આપશે, અને જેના કારણે બોલનારને ખબર પડશે કે મારો જે સંદેશો છે એ પ્રોપર રીતે સાંભળનારના મગજમાં ઉતરી ગયો છે કે નહીં. તો આ એક ઇફેક્ટેબલ કમ્યુનિકેશન માહિતી સંચારની પ્રક્રિયા છે તેવું કહી શકાય. અહીંયા સુધી આપણે લાસ્ટ વિડીયોની અંદર સમજાવેલું હતું. આજે આપણે નવો ટોપિક શરૂ કરવાનો છે આ જ પાઠની અંદર. અગાઉ જોયા મુજબ આ માહિતી સંચારની જે પ્રક્રિયા છે એને માહિતી સંચારની પ્રક્રિયામાં માધ્યમો અને સાધન સ્વરૂપોની સામગ્રીનું ખૂબ જ મહત્વ રહેલું છે. વિવિધ પ્રકારના માહિતી સંચાર માટે અનુરૂપ પદ્ધતિઓ વાપરવામાં આવે છે, અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ વાપરવામાં આવે છે. એવું તમે ન કહી શકો કે એક જ માહિતી સંચારની પ્રક્રિયાને હું ધ્યાનમાં રાખી અને બધા જ જગ્યાએ હું ઈને ઈ જ યુઝ કરું, ના, એ પોસિબલ ન બને ભાઈ. તો તમારે બધી જગ્યાએ જે જગ્યાએ જેવું કામ એ રીતે તમારે માહિતી સંચારનું માધ્યમ બદલવું પડે, એ જ રીતે તમારે માહિતી સંચારની અંદર કમ્યુનિકેશન સ્કિલ વાપરવી પડે, તમારે સેન્ટેન્સ બદલવા પડે, આ બધી જ વસ્તુ અલગ અલગ રીતે કરવી પડે. જેમ કે માત્ર બે જ વ્યક્તિ સામે સામે બોલતા હોય ત્યારે કંઈક પદ્ધતિ અલગ હોય, એટલે કે હું અને મારો મિત્ર બંને જણા વાત કરી રહ્યા હોય, અરે યાર કોરોના આવી ગયો ને તો મંદીનો માહોલ જબરદસ્ત છે, ઓરે તે ભાઈ શેરબજારમાં રૂપિયા રોકા કે નહીં, તો અમે બે જ જણા વાતો કરીએ છીએ તો આની કમ્યુનિકેશનની સ્પીચ કેવી હોય, અલગ હોય. કે હું એને નામ લઈને ન બોલાવું, કે દાખલા તરીકે મારા મિત્રનું નામ વિકાસ હોય અને હું એને એમ ન કહું કે વિકાસ તે શેર બજારમાં રૂપિયા રોક્યા, વિકાસ તે ડિબેન્ચર લીધા, આ હું એક પણ પ્રકારનું સંબોધન ન કરું તો પણ એ વાત વિકાસને જ ખબર પડે. શું કામ? કારણ કે સામે એક જ વ્યક્તિ સાંભળનાર છે, એટલા માટે. ઓકે, પોઈન્ટ નંબર બીજો ધ્યાનથી સમજો, વ્યક્તિ અને જૂથ વચ્ચે હોય, એટલે કે વ્યક્તિ અને જૂથ વચ્ચે જો કમ્યુનિકેશન હોય, એટલે કે બોલનાર એક જ વ્યક્તિ હોય ને સાંભળનાર અલગ અલગ વ્યક્તિ હોય, સાંભળનાર ઘણા બધા વ્યક્તિ હોય, જેમ કે વર્ગખંડ એટલે કે ક્લાસરૂમ, જો હું તમને ઓફલાઈન ભણાવતો હોય તો હું એક જણો હોય અને સામે 50 જણા 100 જણા બેઠા હોય, તો ત્યારે મારી કમ્યુનિકેશનની સ્કિલ છે એ અલગ રાખવી પડે, પ્રક્રિયા ટૂંકી અને સંકુલ રાખવી પડે, બરાબર. આ પણ એક વસ્તુ ધ્યાનથી સમજજો. હવે જ્યારે મારે તમને લોકોને પ્રશ્ન પૂછવો છે તો હું ડાયરેક્ટ એમનો પ્રશ્ન પૂછી શકું કે તમને લોકોને સમજાઈ ગયું, તો તમે બધા જ લોકો કહેશો હા સર સમજાઈ ગયું. પણ મારે પર્ટિક્યુલર એક છોકરાને કે પર્ટિક્યુલર એક છોકરીને પૂછવું હોય તો કાં તો મારે આંગળી ચીંધીને પૂછવું પડે અને કાં તો મારે એનું નામ લઈને બોલવું પડે, તો આની માહિતી સંચારની પ્રક્રિયા છે કેવી થઈ જાય, અલગ થઈ જાય. બીજી વસ્તુ કે જ્યારે બોલનાર એક વ્યક્તિ હોય અને સાંભળનાર ઘણા બધા વ્યક્તિ હોય, ત્યારે જે બોલનાર વ્યક્તિ છે એનો અવાજ બુલંદ અવાજ રાખવો પડે, એકદમ સચોટ અને પ્રોપર વેમાં સંભળાઈ શકે એવો એનો અવાજ હોવો જોઈએ. એમને સાથેથી તમને લોકોને સમજી ગયું, મજે ખબર પડે છે, આવી રીતે બોલે તો સામેવાળું જે જૂથ છે એ કંટાળી જશે અને થોડાક જ સમયમાં ઊભું થઈને નીકળી જશે. તો ધીમે ધીમે
પ્રોપર વેમાં અને વચ્ચે વચ્ચે કટકા પાડીને સામેવાળાને સમજાઈ જાય એવું કમ્યુનિકેશનનો વે હોવો જોઈએ. ઓકે, આનાથી ઉલટું આપણે જો સમજીએ કે જો કદાચ વ્યક્તિ ઘણા બધા હોય અને બોલનાર ઘણા બધા હોય અને સાંભળનાર માત્ર એક જ વ્યક્તિ હોય અને જવાબ દેનાર વાળો પણ એક જ વ્યક્તિ હોય ત્યારે કેવી પરિસ્થિતિ ઉદ્ભવે તો ધ્યાનથી સમજો. આવી પરિસ્થિતિ એટલે વન ટાઈપ ઓફ પ્રેસ કોન્ફરન્સ. તમને બધાને ખબર હશે કે પ્રેસ કોન્ફરન્સ જ્યારે થાય ત્યારે સાંભળનાર પણ એક વ્યક્તિ હોય, જવાબ દેનાર પણ એક વ્યક્તિ હોય, પણ સામેથી મીડિયા તરફથી ઘણા બધા પ્રશ્ન પૂછવામાં આવતા હોય તો વન બાય વન એક 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 ધીમે 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 કરી અને સામે વાળો જવાબ આપશે. તો આ માહિતી સંચારની અલગ અલગ પદ્ધતિઓ ગણી શકાય. ઓકે, આ ઉપરાંત આપણે શું કહી શકીએ તો કે આ ઉપરાંત બે જૂથો માં વિચારનો વિનિમય થતો હોય, જેમ કે જૂથ વિમર્શ. અહીંયા તો પણ આ પદ્ધતિને બદલી શકાય. આની પહેલાના લેક્ચરની અંદર જ પણ મેં તમને લોકોને એક્ઝામ્પલ આપેલું હતું, જેમ કે બે જૂથ હોય, બે અલગ અલગ પ્રકારના જૂથ હોય એટલે વન ટાઈપ ઓફ ડિબેટ, વન ટાઈપ ઓફ તમે કહી શકો ગ્રુપ ડિસ્કશન. બરાબર, બે પ્રકારનું ગ્રુપ ડિસ્કશન થતું હોય. અમુક લોકો એમ કહેતા હોય કે મારે સાયન્સમાં જ જવું છે અને અમુક લોકો એમ કહેતા હોય કે મારે કોમર્સમાં જવું છે. તો બંને પ્રકારની ડિબેટ થાય. દસમા ધોરણ સુધી આપણે બધા જ એક જ ક્લાસમાં ભણતા હોઈએ, પણ એક છોકરાને સારા ટકા આવે છે, એને ફ્યુચરમાં ડોક્ટર બનવાની ઈચ્છા છે અથવા એન્જિનિયર થવાની ઈચ્છા છે, તો એ સાયન્સ સ્ટ્રીમ છે એ ચૂઝ કરશે. અને બીજો જણો છે ને એમ વિચાર આવે કે મારે સીએ બનવું છે, મારે સીએસ બનવું છે, મારે આઈપીએસ અધિકારી બનવું છે, તો એ છોકરો છે એ કોમર્સ અથવા આર્ટ્સ બેકગ્રાઉન્ડ ચૂઝ કરશે. બરાબર, પણ આ બંને જણા છે એ બે બંને વચ્ચે ડિબેટ થશે. આ એમ કહેશે કે ડોક્ટર બનીશ તો મારે 5 વર્ષ તાકાતવાળો ભોગ દેવો પડશે, પછી મારે આ જિંદગી શાંતિ છે. બરાબર, અને મારી હોસ્પિટલ ખોલી નાખીશ પછી મારે સૌ શાંતિ શાંતિ છે. જ્યારે કોમર્સ વાળો પણ એના તરફથી બીજી રજૂઆત કરશે કે ભાઈ હું સીએ કરું તો મારે પણ 5 જ વર્ષ ભોગ આપવો પડે, પછી તો સામેથી બધા જીએસટી ભરવા માટે આવશે અને રિટર્ન ફાઇલ કરવા માટે આવશે, મોટી મોટી કંપનીના ઓડિટ હું કરતો હોઈશ. તો એ પણ પોતાની રીતે અલગ અલગ જૂથની અંદર વાતચીત કરી શકશે. આને શું કહેવાય તો કે ડિબેટ કહેવાય, આને શું કહેવાય ગ્રુપ ડિસ્કશન કહેવાય. ઓકે, વળી બોલનાર અને સાંભળનાર વ્યક્તિ જો જૂથના એક સ્થાનને આમને સામને પ્રત્યક્ષ હાજર હોય, આપણે બંને જણા સામ સામે હોય તો કોમ્યુનિકેશનનો વે અલગ હોય, જેમ કે વર્ગખંડ. બરાબર, પણ અલગ અલગ આમ આની અંદર આપણે નથી એક પણ માધ્યમની રજૂઆત કરવાની જરૂર. હું બોલું છું, તમે સાંભળો છો, વાત થઈ ગઈ પૂરી. પણ જો બોલનાર અને સાંભળનાર સામે સામે ન હોય ત્યારે પ્રશ્ન ઉદ્ભવે. શું કામ? કારણ કે ત્યારે આપણે કમ્યુનિકેશન ટેલિફોન દ્વારા અથવા માહિતી સંચારની પદ્ધતિ અલગ રીતે બદલાવી પડે. જેમ કે SMS કરીને તમે કહી શકો, કાં તો વોટ્સઅપ મેસેજ કરીને કહી શકો, અથવા ટેલિફોનિક તમે લોકો માહિતી આપી શકો. હવે ટેલિફોનિક માહિતી આપો, તમે લોકોએ નામ સાંભળેલું હશે કે અમુક જગ્યાએ અમુક મલ્ટીનેશનલ કંપની હોય તો એની અંદર પહેલો રાઉન્ડ જે હોય ટેલિફોનિક ઇન્ટરવ્યુ તરીકે લેવાય. અને ટેલિફોનિક ઇન્ટરવ્યુ તરીકે તમને એમ કહેવામાં આવે કે હલો, તમે મિસ્ટર સો એન્ડ સો વ્યક્તિ બોલી રહ્યા છો, ત્યારે તમે જે રીતે ફ્રેન્ડ સર્કલ સાથે વાત કરતા હોય એ રીતે એની અંદર ન કરાય. હા ભાઈ બોલ, શું કામ હતું? હા બોલને, ફ્રી નથી અત્યારે, કામમાં છું. આવી રીતે વાત ન કરાય, ત્યારે તમારે કેવું પડે કે જી હું એ જ વ્યક્તિ બોલી રહ્યો છું, શું હતું મેડમ બોલો ને. બરાબર, તો ત્યારે તમારી વે છે એ પ્રોપર હોવી જોઈએ. તમે એ લેંગ્વેજ અંગ્રેજી વાપરો, હિન્દી વાપરો કે ગુજરાતી વાપરો, એનાથી કાંઈ મતલબ નથી. પણ તમારી જે લેંગ્વેજ છે, તમારી જે ભાષા છે એ એકદમ સ્મૂધ હોવી જોઈએ, સામેવાળાને સાંભળીને મજા આવે એવી હોવી જોઈએ. સામેવાળાના કર્ણપટલ ઉપર જ્યારે આ અવાજ પડે છે ત્યારે એને મજા આવવી જોઈએ, તેને કર્કશ જેવો અવાજ લાગવો ન જોઈએ. એ ખાસ વસ્તુનું ધ્યાન રાખવું. કમ્યુનિકેશન સાધન સામગ્રીનો ઉપયોગ કરી કમ્યુનિકેશનના અલગ અલગ માધ્યમો દ્વારા, જેમ કે સામે સામે હોઈએ અને અવાજના જમાનામાં શક્ય બન્યો હોય છે, મોસ્ટ એમ્પી આ પોઈન્ટ યાદ રાખજો. અને માહિતી સંચારની અલગ અલગ પદ્ધતિઓ છે જે આપણે આજે સમજવાની છે, જેમ કે મૌખિક માહિતી સંચાર અને લેખિત માહિતી સંચાર. ખૂબ જ એમ્પી કયા કયા? મૌખિક માહિતી સંચાર અને લેખિત માહિતી સંચાર. મૌખિક માહિતી સંચારની જે પદ્ધતિ છે એને કેવી કહેવાય તો કે ઓરલ. ઓકે, આના ફાયદા પણ છે, ગેરફાયદા પણ છે. જો બંને સમજાવું, માહિતી સંચારને અનુરૂપ ભાષા શબ્દોનો ઉપયોગ દ્વારા બોલીને કરવામાં આવતી માહિતી સંચારની પદ્ધતિને મૌખિક માહિતી સંચારની પદ્ધતિ કહેવામાં આવે છે. અહીંયાથી તમને એક માર્કનો પ્રશ્ન બનશે. કેટલા માર્કનો પ્રશ્ન બનશે? એક માર્કનો પ્રશ્ન બનશે. તો આને ખાસમ ખાસ તમારે લોકો યાદ રાખવો. ફરીથી એક વખત બોલું, માહિતીને અનુરૂપ ભાષા
શબ્દોના ઉપયોગ દ્વારા બોલીને કરવામાં આવતી માહિતી સંચારની પદ્ધતિને મૌખિક માહિતી સંચારની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે અને માહિતી સંચારની આ પદ્ધતિમાં ઉચ્ચારણની સ્પષ્ટતા અને સાંભળવાની શક્ય તેટલો મોટો અવાજ જરૂરી છે જેમ કે વાતચીત વાર્તાલાપ સંવાદ ગોષ્ઠી ભાષણ અને જૂથ ચર્ચા આ વગેરે તેના ઉદાહરણો છે હવે જ્યારે પણ તમે આપણે મૌખિક કમ્યુનિકેશન કરતા હોઈએ હવે તમે સિમ્પલ વિચાર કરો કે તમારો કોઈ પણ શિક્ષક છે એ 50 જણાને ભણાવે છે ને માત્ર પેલી 3 બેચ સુધી જ એનો અવાજ પોતો હોય તો પાછળવાળા કંટાળી જશે કે નહીં કંટાળી જાય પછી છેલ્લા પાને શું કરશે મીંડા ચોકડી રમશે બરાબર અથવા કાગડિયાના પ્લેન બનાવીને ઉડાડશે બરાબર એના સિવાય બીજું કંઈ થઈ શકે નહીં એટલે કે એ શિક્ષકનો એકે એક છોકરા સુધી અવાજ પહોંચતો નથી એનું પ્રોપર કમ્યુનિકેશન નથી બીજી મહત્વની વસ્તુ જ્યારે પણ એ બોલે છે ત્યારે ગુજરાતી ભાષાના તમને બધાને ખબર છે કે ડબલ મીનિંગ થતા હોય તો એને એવું ઇફેક્ટેબલ કમ્યુનિકેશન રાખવું જોઈએ કે એની સિંગલ મીનિંગમાં વાત કરી શકે અને બીજા કોઈ પણ વ્યક્તિને હસવું પણ ન આવે બરાબર તો એવા ટોનની અંદર વાત કરતા હોય કે જેનો ડબલ મીનિંગ ન નીકળતો હોય સિંગલ મીનિંગમાં વાત થતી હોય તો એને જ કહેવાય મૌખિક માહિતી સંચાર ઓકે હવે આપણે સમજીએ લેખિક માહિતી સંચારને શું કહેવાય રિટન કહેવાય આ રિટનના પણ ફાયદા છે ગેરફાયદા છે એક ટાઈપનું કહી શકો પત્ર વ્યવહાર એક સાઈડમાં અત્યારે આધુનિક જમાનામાં આપણે પત્ર વ્યવહારનો ઉપયોગ નથી કરતા બરાબર તો આપણે શેનો ઉપયોગ કરીએ ઈમેલનો ઉપયોગ કરીએ મેલ આઈડીનો ઉપયોગ કરીએ તો એને કહેવાય લેખિક માહિતી સંચાર ઓકે માહિતીને ભાષાનો શબ્દનો ઉપયોગ કરીને યોગ્ય લિપિમાં મોસ્ટ એમ્પી યાદ રાખજો લખાણ દ્વારા મોકલવામાં આવે તેવી પદ્ધતિને લેખિત માહિતી સંચારની પદ્ધતિ કહેવામાં આવે છે એક માર્કનો પ્રશ્ન અહીંથી નીકળશે પાછો ઓકે ખાસ યાદ રાખજો આમાં શું કામ એમ કહેવામાં આવ્યું છે કે માહિતી સંચાર ભાષાનો ઉપયોગ કરીને યોગ્ય લિપિમાં ધ્યાન રાખજો કદાચ તમારો બિઝનેસ બહુ જ ડેવલપ થયેલો છે અને તમે ગુજરાતમાંથી કંઈ પણ વસ્તુ એક્સપોર્ટ કરો છો તમિલનાડુની અંદર હવે આપણને ગુજરાતની અંદર ગુજરાતી ટાઈપિંગ કરતા પ્રોપર રીતે ફાવતું હોય અને જ્યારે તમિલનાડુની અંદર ગુજરાતી કોઈ લોકોને આવડતું જ નથી ત્યારે એ સંજોગોની અંદર તમારે હિન્દી અથવા ઇંગ્લિશમાં તમારે આખે આખો લેટર છે એ ટાઈપ કરીને આપવો જોઈએ ઇંગ્લિશમાં પણ યાદ રાખજો કે હોમોફોન્સ આવે હોમોફોન્સ એટલે શું તો કે એક જ ઈ અને એ એનો ઉચ્ચાર બદલાઈ જાય એટલે આખે આખો મીનિંગ બદલી જાય જેમ કે પ્રિન્સિપાલ અને પ્રિન્સિપલ બરાબર એક પ્રિન્સિપાલ એટલે કે સ્કૂલમાં જે પ્રિન્સિપાલ હોય ને પ્રિન્સિપલ એટલે કે મારી જિંદગીના અસૂલ છે કે હું સવારે 5 વાગે ઉઠી જ જાઉં છું ધીસ ઇઝ માય ઓલ પ્રિન્સિપલ્સ તો ખાસ યાદ રાખજો કે આ તમારા જે કમ્યુનિકેશન કરતા હોય લખાણની અંદર ત્યારે એક પણ તમારો નાનો એવો સ્પેલિંગ કે એક પણ ગુજરાતીમાં રસ્વઈ દીર્ઘઈની ભૂલ ન પડવી જોઈએ એને જ પ્રોપર વેમાં લેખિત માહિતી સંચાર કહી શકાય ઓકે જ્યારે લખાણની શૈલી અને શબ્દોની યોગ્ય પસંદગીનો મહત્વનો ભાગ આની અંદર ભજવે છે ખાસ યાદ રાખજો સાહિત્ય પુસ્તકો પત્ર લેખન હસ્તપ્રત ઈમેલ વર્તમાન પત્રો સામાયિકો જાહેર ખબર એટલે કે હોલ્ડિંગ ચોપાનિયા આ બધાય અલગ અલગ માહિતી સંચારના શું છે ઉદાહરણ છે બરાબર માહિતી સંચારના ઉદાહરણ માત્ર ને માત્ર એક કંપની કે કોઈ સેક્રેટરી કોઈ કંપનીને પત્ર લખે કે કોઈ ગ્રાહક કંપનીને પત્ર લખે એને જ માહિતી સંચાર ન કહેવાય યાદ રાખજો કોઈ પણ તમે માર્કેટમાંથી બુક લેવા જાઓ છો તો એ પણ કોઈ ઓથરે લખેલી છે પત્ર લેખન તો એના વિશે આપણે વાત કરી હસ્તપ્રત ઈમેલ છે એ પણ કોઈ વ્યક્તિ મોકલવાનો છે વર્તમાન પત્રો એટલે કે ન્યૂઝપેપર ખાસ યાદ રાખજો સામાયિકો જાહેર ખબરો એટલે કે હોલ્ડિંગ મોટા મોટા બોર્ડ મારેલા હોય બરાબર કે 10% ડિસ્કાઉન્ટ એવું લખેલું હોય અથવા તમને કહેવામાં આવે 30% ડિસ્કાઉન્ટ આકર્ષક ઓફર ઝેડ બ્લુ બરાબર છે મિત્રો કોઈ પણ કંપની લખેલી હોય 30% ઓફર તો આ શું છે અધૂરી માહિતી છે યાદ રાખજો આ શું છે અધૂરી માહિતી છે પછી તમે ત્યાં લેવા જાવ ત્યારે તમને એમ કહેવામાં આવે કે સાહેબ તમે જો 5,000 કરતા વધારેની વસ્તુ ખરીદી કરો ને તો અને તો જ તમને લોકોને 30% ડિસ્કાઉન્ટ મળશે એનો મતલબ કે આ ગ્રાહકને પ્રોપર રીતે છેતરવાની વાતું છે તો જ્યારે પણ હોલ્ડિંગ મારો ત્યારે પ્રોપર લખવું જોઈએ કે 5,000ની જો તમે ખરીદી કરો તો અને તો જ તમને 30% ઓફ મળશે ડિસ્કાઉન્ટ મળશે અમુક જગ્યાએ એવું લખેલું હોય આવી રીતે અપ ટુ 40% એટલે આપણે સીધું એવું જ વાંચીએ કે ઓકે 40% ઓફ છે વારે વાહ
1000 रुपया नो दाखला तरीके जीन्स होय तो એમાં 40 टका ઓફ એટલે ડાયરેક્ટ 400 રૂપિયા બાદ થઈ જશે અને મારે 600 રૂપિયા ચૂકવવા પડશે પણ આગળ શબ્દ લખેલો છે અપ ટુ એટલે કે 0 થી લઈ અને 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ એમાં તમને 10 ટકાય મળી શકે 15 ટકાય મળી શકે 30 ટકા પણ મળી શકે 35 ટકા પણ મળી શકે અને પૂરેપૂરા 40 ટકા પણ મળી શકે બની શકે કે હજી લોકોએ કઈ પણ व्यवस्था करवी होय तो એમ કહી શકે કે સાહેબ આનો જીએસટી તમારે અલગથી દેવો પડશે લક્ઝરીયસ ગુડ છે તો આનો 28% જીએસટી લાગશે બરાબર આપણે જે પાંચ સ્લેટ છે જીએસટી ના 0% 5% 12% 18% અને 28% તો આ અલગ અલગ સ્લેબ છે એના મુજબ જીએસટી અલગથી પણ લગાડી શકે જીએસટી નું પૂરું નામ શું થાય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તો આ પણ તમે લોકો યાદ રાખી શકો એટલે કે માહિતી સંચારની જે પ્રક્રિયા છે એ લેખિત અને મૌખિક બંને રીતિ હોઈ શકે પણ આની અંદર તમારે લોકો એક વસ્તુ ખાસમ ખાસ યાદ રાખવાની છે કે આના લાભ પણ છે ગેરલાભ પણ છે શું છે એ આપણે ડિટેલમાં સમજીએ પણ એ પહેલા હજી એક દ્રશ્ય એટલે કે વિઝિબલ એટલે કે શબ્દો વગર ચિહ્નો પ્રતીકો ચિત્રો આલેખ નકશા રંગ વગેરે દ્વારા બોલ્યા અને સાંભળ્યા વગર જોઈને જ સમજી શકાય એને માહિતી સંચારની પ્રક્રિયાને દ્રશ્ય માહિતી સંચારની પ્રક્રિયા કહેવાય હું તમને લોકોને ગુજરાતનો મેપ બતાવું તો મારે તમને કહેવાની જરૂર નથી કે આ શું છે ગુજરાત છે બરાબર હું તમને આવી રીતે ગુજરાતનો મેપ બતાવું તો મારે તમને કહેવાની જરૂર નથી કે આ શું છે તો કે ગુજરાત છે તમને લોકોને જોઈને ખબર પડી જાય કે ભાઈ આ સાહેબ ગુજરાતનો જ મેપ છે બરાબર હું અહીંયા લખું કે આ ટપકું કરું તો તમને સીધી જ ખબર પડી જાય કે આ લાલ રંગનું ટપકું છે એટલે રંગ વગર નકશા વગર આલેખ વગર ચિત્રો વગર અલગ અલગ રીતે તમે દ્રશ્યથી પણ જોઈ શકો છો એને પણ અલગ અલગ માહિતી સંચારની પ્રક્રિયા કહેવાય છે જો આનું બેસ્ટ એક્ઝામ્પલ આપું ને તો ક્રિકેટ મેચ તમે લોકો જોતા હશો આ ક્રિકેટ મેચની અંદર 5-10 ઓવર પતે ને એટલે તમને લોકોને પાઈ ચાર્ટ અથવા તો સ્તંભ આલેખ બતાવવામાં આવે અને એની અંદર તમને આખે આખું ડિસ્ક્રિપ્ટિવ આપી દીધું હોય કે ભાઈ આણે આટલા બોલમાં આટલા રન ફટકાર્યા આણે આટલા બોલમાં આટલા રન ફટકાર્યા ગયા મેચ કરતા આ મેચમાં આણે આટલો સ્કોર વધારે કર્યો તો એમાં સ્કોરરે એક પણ વસ્તુ બોલવાની રિક્વાયરમેન્ટ રહેતી નથી સામેવાળો ચાર્ટ જોઈને જ સમજી જશે કે ભાઈ ચલો આ છે ઈ એને આના કરતા આટલા રન વધારે ફટકાર્યા છે તો એને કહેવાય દ્રશ્ય ઓકે શ્રાવ્ય ઇન ધ સેન્સ ઓડિયો ભાષા શબ્દોનો ઉપયોગ કરીને જુદા જુદા અવાજ દ્વારા બોલનાર અને સાંભળનાર સામસામે ન હોય તો પણ થતી માહિતી સંચારની પદ્ધતિને શ્રાવ્ય માહિતી સંચારની પદ્ધતિ કહેવાય છે જેમ કે રેડિયો ટેલિફોન સીડી ટેપ રેકોર્ડર વગેરે દ્વારા માહિતી સંચાર કરી શકાય છે હવે તમને બધાને ખબર છે કે ટેલિફોન ઉપર વાત કરતા હોય આપણે ત્યારે આપણે વોઇસ કોલ કરતા હોય તો સામેવાળાનો ફેસ આપણને દેખાતો નથી પણ આપણે જે વાત કહીએ છીએ સામેવાળો 100% મગજમાં એના ઉતરી જશે બરાબર છે આપણે રાત્રે જમવાનો પ્લાન બનાવીએ છીએ તો આપણે બધા ફ્રેન્ડ સર્કલ સાથે ચર્ચા શેમાં કરશું ફોનમાં કરશું રેડિયો બરાબર છે દર મહિને 2014માં મોદી સાહેબ જ્યારથી વડાપ્રધાન બનેલા છે ત્યારથી રેડિયો ઉપર શું કરે છે મન કી બાત લઈ આવે છે મન કી બાત એટલે કે એના મનમાં જે હોય અને ભારત દેશની કરોડો લોકોની પ્રજાની અંદર જે કંઈ પણ પ્રશ્ન છે એનું સોલ્યુશન એ રેડિયો ઉપર લઈ આવે છે તો એ સાંભળીને આપણે લોકો સમજી શકીએ છીએ પણ જ્યારે કોરોનાનો સમય હતો અને ન્યૂઝ ચેનલની અંદર મોદી સાહેબ જ્યારે લાઈવ આવતા હતા તો એને કહેવાય દ્રશ્ય અને શ્રાવ્ય હું અત્યારે YouTube ઉપર તમારો વિડિયો લઈ રહ્યો છું તો એને પણ શું કહેવાય દ્રશ્ય અને શ્રાવ્ય એટલે કે માહિતી સંચારની એવી પદ્ધતિ કે જેમાં જોવાનું અને સાંભળવાનું બંને સાથે થતું હોય ચલચિત્ર ડીવીડી ટેલિવિઝન કોમ્પ્યુટર જેવા માધ્યમોના ઉપકરણો જોવાનું અને સાંભળવાનું સાથે સાથે થાય તેને દ્રશ્ય અને શ્રાવ્ય પદ્ધતિના ઉદાહરણો કહેવાય છે બરાબર મૂવી જોવા જાય તો મૂવીની અંદર આપણે વિઝ્યુઅલાઇઝ પણ કરી શકીએ સાંભળી પણ શકીએ ડીવીડી જોઈએ ટેલિવિઝન ટીવી જોતા હોય કોમ્પ્યુટર જોતા હોય બરાબર તો આ બધી જ વસ્તુ તમે લોકો યાદ રાખી શકો અને મોસ્ટ એમ્પી ટેલિવિઝનની જો એક નાનકડી તમને વાત કરું તો ટેલિવિઝન એટલે શું થાય ટીવી અને ગુજરાતમાં સૌ પ્રથમ ટીવી ક્યારે આવ્યા ગુજરાતમાં સૌ પ્રથમ ટીવી તો યાદ રાખજો ગુજરાતમાં સૌ પ્રથમ ટીવી 1975માં આવ્યા
1975 માં સૌથી પહેલા ગુજરાતમાં ટીવી આવ્યા ક્યાં આવ્યા તો ખેડા જિલ્લાના પિંજ ગામમાં આ પણ એક તમને એડિશનલ માહિતી આપી દઉં ખેડા જિલ્લાના પિંજ ગામમાં 1975 ની અંદર સૌ પ્રથમ ટીવી આવ્યા હતા અને 1975 ની અંદર જ ભારતે આર્યભટ્ટ નામનો ઉપગ્રહ છોડેલો હતો તો આ પણ તમે લોકો યાદ રાખી શકો ટેલિવિઝન ક્યારે આવ્યા 1975 માં આર્યભટ્ટ નામનો ઉપગ્રહ ક્યારે છોડ્યો 1975 માં ખેડા જિલ્લાના પિંજ ગામમાં સૌથી પહેલા ટીવી આવેલા હતા ઓકે મૌન એટલે કે સાયલન્સ ખાસ યાદ રાખજો માહિતી સંચારના શબ્દો વગર પણ કહી શકાય છે માહિતી સંચારની આવી પદ્ધતિ કે જે શબ્દોની ગેરહાજરી હોય તેને મૌન તરીકે ઓળખવામાં આવે છે એક પણ શબ્દ બોલતા નથી તેને મૌન કહેવામાં આવે છે મૌન એ સહમતિ સૂચક પણ હોય છે ક્યારેક અસહમતિ પણ દર્શાવે છે અને મૌન પાડીને સંવેદના પ્રગટ કરી શકાય છે મોસ્ટ આઈએમપી યાદ રાખજો શાબ્દિક અભિવ્યક્તિ વચ્ચે વપરાતી થોડી ક્ષણ માટે ચૂપકીદીને ધ્યાનમાં રાખી ખેંચનારી આ વસ્તુ પર ભાર મૂકવામાં આવ્યું છે દાખલા તરીકે તમારે ફોર વ્હીલ લેવી હોય અને તમારા પપ્પાને એમ કહો કે પપ્પા આપણે આવતા મહિને ગાડી લઈ લેવી છે અને તમારા પપ્પા આમના મૂંગા બેઠા રહે તો એનો બે મતલબ થાય કે હા કાં તો એ તમને સરપ્રાઈઝ આપવાના હશે અને કાં તો એનું બજેટ નથી એટલે એ તમને ના પાડે છે બરાબર હવે તમારે એના એક્સપ્રેશન જોઈને તમારે સમજવું પડે બરાબર તમે બોસ પાસે રજા માંગવા જાઓ પ્રિન્સિપાલ પાસે રજા માંગવા જાઓ કે સાહેબ મારે 3 દિવસની રજા જોઈ છે મારે આવી રીતે થોડું બહાર જવું પડે એવું છે એટલે બોસ સી એમને મૂંગો બેઠો રહે જો ભમર ચડાવે એનો મતલબ કે એને ઈચ્છા નથી જોબ દેવો એને ઈચ્છા નથી કે એ તમને રજા આપે અને જો સ્માઈલ આપીને એમ કે ખાલી એટલો ઈશારો કરે એટલે સમજી જવાનું કે ભાઈ આપણની 3 દિવસની રજા છે એ શું થઈ ગઈ છે મંજૂર થઈ ગઈ છે તો મૌન થી પણ માહિતી સંચાર કરી શકાય છે આ એનું જીવતું જાગતું ઉદાહરણ છે માહિતી સંચારમાં મૌખિક માહિતી સંચાર અને લેખિત માહિતી સંચાર સૌથી વધુ વપરાતી અને પ્રચલિત પદ્ધતિઓ છે મેં તમને દ્રશ્ય સમજાવ્યું એના સિવાય શ્રાવ્ય સમજાવ્યું દ્રશ્ય શ્રાવ્ય સમજાવ્યું અને મૌન સમજાવ્યું આ 5 પદ્ધતિ અલગથી સમજાવી પણ આનું જ્યારે આપણે કમ્યુનિકેશન કરતા હોય ત્યારે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી રહેતું જેટલું ઇમ્પોર્ટન્ટ લેખિત માહિતી સંચારનું અને મૌખિક માહિતી સંચારનું છે એટલું આ 5નું એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી ખાસ યાદ રાખજો પરંતુ વિચાર વિભાવના માહિતી અને લાગણીના આદાન પ્રદાન માટે આ માહિતી સંચાર જે છે એ સરળ અને સફળ બને છે તો આ આપણે એક યાદ રાખી શકીએ બીજી એક મહત્વની વસ્તુ કે ખાસમ ખાસ તમે લોકો યાદ રાખજો કે મૌન માહિતી સંચાર છે એ ક્યાંય પણ આપણે યાદ રાખવાનું રહેશે કે મૌખિક માહિતી સંચારની પદ્ધતિ એક પણ કંપનીમાં યુઝ થતી નથી જ્યારે એમાં પત્ર વ્યવહાર અથવા મૌખિક માહિતી સંચાર જ કરવો પડે આ એક તમારે લોકોએ ખાસમ ખાસ યાદ રાખવાનું રહેશે તો ચલો મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ હવે આપણે પાર્ટ નંબર 3ની અંદર આખે આખું સમજશું અને ત્યાંથી જ આપણે આગળ વધશું તો ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ સો મચ